પડી ગયા છે કેમ છો આજે આપણી શ્રી આદર્શ પ્રાથમિક શાળામાં ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી રહી છે તેમાં આજે ધોરણ 8 એમાં આપણે ક્રોસ જે આવે છે એમાં યુનિટ 1 અને 2 અને નંબર 3 ઉપર આવે છે સ્ટોપ પોલ્યુશન સ્ટોપ પોલ્યુશન એટલે પ્રદૂષણ રોકો તે વિશે હું તમને ભણાવીશ પ્રદૂષણ એટલે તમને ખબર જ છે કે પ્રદૂષણ એટલે કેટલી જાતના પ્રદૂષણ હોય છે જેમ કે હવાનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ અવાજનું પ્રદૂષણ તો એ બધા પ્રદૂષણો વિશે આપણે અહીંયા પાઠમાં ભણવાનું છે હેવ યુ એવર સીન બ્લેક સ્મોક તમે કોઈ દિવસ એમ કે કાળો ધુમાડો જોયો છે કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચિમનીઝ ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર એટલે કે જે ફેક્ટરી એટલે કારખાનું હોય એનું જે ધુમાડી હોય એમાંથી જે ધુમાડો બહાર નીકળતો હોય છે તે એમ કે જે આપણું આકાશ સ્વચ્છ આકાશ છે તેને ભૂખરું બનાવી દે છે ધીસ ઇઝ એર પોલ્યુશન તેને હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે કાર્સ ટ્રક્સ buses release gases and particles that pollute the air એટલે કે કાર બસ ટ્રક એ બધામાંથી જે ધુમાડા નીકળતા હોય અને એની અંદરના જે રચકણો હોય છે તેનાથી પણ એમને હવાનું પ્રદૂષણ કરે છે સ્મોક ફ્રોમ ધ ફાયર એન્ડ ચૂલા ઓલ્સો પોલ્યુટ્સ ધ એર સ્મોક એટલે કે ધુમાડો ફ્રોમ ફાયર એન્ડ ચૂલા ફાયર એટલે કે આગ લાગે એમાં જે આગ લાગતી હોય ત્યારે એમાંથી જે ધુમાડાના મોટે મોટા નીકળતા હોય છે ચૂલો ચૂલો સળગાવો છો તો એમાંથી પણ જે ધુમાડો નીકળતો હોય છે એનાથી પણ એમ કે હવાનું પ્રદૂષણ ફેલાય છે લેન્ડ પોલ્યુશન વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ એટલે કે જમીનનું પ્રદૂષણ વોટર પોલ્યુશન એટલે કે પાણીનું પ્રદૂષણ એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન અને અવાજ એટલે કે ઘોંઘાટનું પણ પોલ્યુશન એ પણ બહુ મોટી સમસ્યાઓ છે ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી ડમ્પ રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર એટલે કે કારખાનાવાળા ઓર્ડિનરી પીપલ એટલે આપણે સામાન્ય માનવજાત એ બધા વગર વિચારે થોટલેસલી એટલે કે વગર વિચારે એટલે કે વિધાઉટ થિંકિંગ ડમ્પ રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર ડમ્પ એટલે કે ફેંક કચરો અને બધો નકામો જે ભાગ હોય વધારાની વસ્તુ હોય એ બધું ગમે ત્યાં જમીન ઉપર ફેંકી દે છે અથવા તો પાણીમાં નાખી દે છે ફાર્મ પેસ્ટિસાઇડ્સ કિલ ઇન્સેક્ટ્સ એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન એટલે કે ખેતરની અંદર જે જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે એનાથી જે જીવજંતુઓ મરી જાય છે એની અંદર જે જીવાત ને બધું જે અંદર ઉત્પન્ન થતું હોય છે તે એમાં મરી જાય છે એનાથી પણ એમ કે પ્રદૂષણ ફેલાય છે જમીનનું પ્રદૂષણ એનાથી પણ થાય કે જમીનની અંદર જે આપણે ખેતી માટે ઉપયોગી જે વસ્તુ હોય જે એને ખાતર પરંતુ એના અંદર જે જીવાત ઉત્પન્ન થતી હોય એ ન થાય એના માટે જે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે એના જે જીવ જે અંદર જે જંતુઓ જે બધા મરી જતા હોય છે એનાથી પણ એમને જમીનનું પ્રદૂષણ ફેલાય છે એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન્સ એન્ડ સાઉન્ડ્સ ઓફ હોર્ન્સ અને એમ કે જે અવાજનું પ્રદૂષણ એક લાઉડ સ્પીકર એટલે મોટા મોટા ઘોંઘાટવાળા મોટા મોટા સ્પીકરો મૂક્યા હોય એટલું જોર જોરથી બધા બોલતા હોય ગીતો વાગતા તો એનાથી પણ અવાજનું પ્રદૂષણ ફેલાય છે અને હોર્ન્સ એટલે કે આપણે જે કોઈ બી વાહન ચલાવતા હોય તો હોર્ન વગાડતા વગર વિચારે જ્યાં જરૂર હોય ત્યાં હોર્ન વગાડવું બરાબર છે પણ નથી જરૂર હોતી છતાં પણ બધા હોર્ન વગાડતા હોય છે તો એનાથી પણ એમ કે અવાજનું પ્રદૂષણ ફેલાય છે
ગતિ આપણે હવા જે હોય છે એ અને ધુમાડો એટલે કે જે ધુમ્મસ હોય એની સાથે ધુમાડો હવા પણ એવી પ્રદૂષિત હોય છે એ જે આપણે શ્વાસમાં લઈએ છીએ એ આપણે શ્વાસ લેવામાં પણ તકલીફ આપે છે તો એનાથી પ્રાણીઓ અને માનવજાત બધા બીમાર પડી શકે છે ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સી વેન ધે ડ્રિંક ઇટ ઓર વોશ વિથ ઇટ ઓર લિક ઇટ આપણે કહીએ પણ ગંદુ પાણી તો એ પણ જો કોઈ પ્રાણીઓ પીવે કે પાણી પીવે આપણે જે મનુષ્ય જાત હોય છે એ લોકો પણ જો એ પાણી પીવે અથવા તો પછી એમ કે એનાથી તમે કપડાં ધો અથવા કે બીજો કોઈ એનો ઉપયોગ કરો તો એનાથી પણ એમ કે જે પ્રદૂષણ જે ફેલાય છે એનાથી લોકો બીમાર પણ પડે છે ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ એટલે છોડવા જે વાયરા હોય છે જે નાના નાના છોડ હોય એને આપણે પાણી પાતા હોઈએ છીએ જો એની અંદર પણ ગંદુ પાણી નાખવામાં આવે તો એનાથી પણ એમ કે જમીનનું પ્રદૂષણ થાય છે અને એ છોડ જે હોય છે એ પણ એકદમ મુરઝાઈ જતો હોય છે ઇટ ઇફ લેન્ડ એબ્સોર્બ્સ ટુ મચ ઓફ વેસ્ટ એટલે કે જો કદાચ જમીનની અંદર ગંદુ પાણી સતત જા 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 એમાં કરતું હોય તો એનાથી પણ નથિંગ વિલ ગ્રો ઓર ઇટ એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લિવ તો એના પર સતત જે પાણી જે જમીન ઉપર ગંદુ પાણી સતત જતું રહેતું હોય તો પછી એ જમીન ઉપર કોઈ વસ્તુ ઉગતી કોઈ તમે કોઈ છોડ વાવો તો એના પર ઉગતો નથી પછી એ જમીન નકામી પડી જાય છે કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ યુઝ પ્રદૂષણ જે છે એને કાબૂમાં લેવું એ કોઈ સરળ વાત નથી મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ હવે આપણે જોઈએ કે ઘણા બધા લોકો આપણે આપણે કહીએ છીએ કે ભાઈ આપણું જે જીવન જે શૈલી છે એને તમે બદલો કે જેનાથી કરી અને પ્રદૂષણ ઓછું થયું ઇવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ બિકોઝ દે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ એટલે કે આપણે કહીએ કે આપણી જે સરકાર છે એ અથવા આપણી જે મોટી મોટી બધી કંપનીઓ જે આપણા દેશની અંદર જે છે એ લોકો એને એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેમ કે કંઈક કરો કે જેથી કરી અને આપણું પ્રદૂષણ ઓછું થાય તો પણ એના માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે પણ એ બહુ મોંઘું છે અને લોકપ્રિય થતું નથી હાઉ એવર આમ છતાં પણ સ્મોલ ચેન્જીસ કેન ઓલ્સો છતાં પણ જો નાનો નાનો કોઈ બદલાવ ના હોય તો એનાથી એમ કે પ્રદૂષણ આપણે અટકાવી શકીએ છીએ રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધેમ અવે હેલ્પ્સ હવે આપણે કોઈ વસ્તુ હોય કે જેનો આપણે બીજી વખત પણ ઉપયોગ કરી શકીએ તેમ છીએ તો પણ છતાં પણ આપણે એને ફેંકી દઈએ છીએ તો એમ કે તમે એને ફેંકશો નહીં અને તમે એનો ઉપયોગ કરો કે બીજી બે ત્રણ વાર જો એનો ઉપયોગ થઈ શકતો હોય તો તમે એને કરી શકો છો યુઝિંગ લેસ વોટર ઓર રીસાયકલિંગ ઓફ વોટર રિસાયકલ પછી પાણીનો બગાડ ઓછો કરો જે પાણીની જરૂર છે જેટલી જરૂર છે એટલું જ કરો એમ કે કામ ના હોય તો તમે પાણીનો બગાડ કરશો નહીં એટલે કે બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો અથવા તો પછી એનું રીસાયકલ કરતા એને ફરીથી એનો ઉપયોગ કરો ઇન ફ્યુચર ભવિષ્યમાં પીપલ વિલ લર્ન ટુ યુઝ અ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી લાઇક વિન્ડ પાવર એન્ડ સોલર એનર્જી ભવિષ્યની અંદર લોકો જો આવી રીતે બધું પ્રદૂષણ આટલા બધા ફેલાતા હશે તો તમારે શ્વાસ લેવો હોય ત્યારે પણ એમ કે શુદ્ધ હવા નાખવા મશીનો આવતા હશે કે એનો તમારે ઉપયોગ કરવો પડશે પછી સૌર ઊર્જાનો પણ આપણે જેથી ઉપયોગ કરો કે જેથી કરી અને હવાનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ એ બધા પ્રદૂષણો આપણે લોકો અટકાવી શકીએ હવે